नमस्कार, निर्माण न्यूज में आपનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. સમાચારની શરૂઆત કરીએ, પરંતુ એ પહેલા જોઈએ હેડલાઇન્સ. અમદાવાદના વાતાવરણમાં પલટો, કાળા ડિબાંગ વાદળો સાથે અધરપટ છવાયું. શાહીબાગ, અસારબાગ, સરદારનગર એસજી હાઈવે વિસ્તારમાં ભારે વરસાદ. राज्य सरकार तमाम आरोग्य कर्मियों ने फरज पर हाजर थवा कर्या आदेश. फरज पर हाजर न थनार आरोग्य कर्मियों सामे थशे नियमानुसार कार्यवाही. वडाप्रधान मोदी वधु एक वार गुजरात आवशे. 10 सप्टेम्बरे पीएम मोदी गुजरात आवशे. अमदावाद में साइंस एंड टेक्नोलॉजी मंत्री परिषद नु उद्घाटन करशे. સમાચારની શરૂઆત કરીએ. સૌથી પહેલા વાત કરીશું વરસાદની. તો હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. વરસાદને લઈને આગામી 3 કલાક ભારે રહેશે, જેમાં અલગ અલગ વિસ્તારમાં વરસાદ વરસશે. ગુજરાતમાં ભાવનગર, ભરૂચ, વડોદરા, આણંદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો હાલ આપણે વાત કરીએ તો અમદાવાદમાં પણ કરા ડિબાંગ વાદળો જે ઘેરાયેલા છે અને તેની સાથે વરસાદની શરૂઆત પણ થઈ છે. પૂર્વ વિસ્તારના ઘણા બધા વિસ્તાર કે જ્યાં ભારે વરસાદ થયો છે. આ સિવાય વાત કરીએ અમદાવાદના અલગ અલગ વિસ્તારોની, જેમાં શાહીબાગ, અસારવાસ, સરદારનગર અને એસજી હાઈવે વિસ્તારમાં ભારે એવો વરસાદ છે તે હાલ વરસી રહ્યો છે અને આગામી 3 કલાક ભારે વરસાદ છે તે વરસી શકે છે. કાળા ડિબાંગ વાદળોની સાથે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. વાત કરીએ અમદાવાદ અને ગાંધીનગરની તો ત્યાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદ છે તે ત્યાં પડી શકે છે તેવું હાલ હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે. આ આગાહી કરવામાં આવી છે. આગામી 3 કલાક જે ભારે રહેશે વરસાદને લઈને, તો આગાહી જે કરવામાં આવી છે તેને લઈને જે ભાવનગર, ભરૂચ, વડોદરા, આણંદ છે ત્યાં આગામી 3 કલાક સુધી ભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે. તો વરસાદને કારણે જે રીતે વાત કરીએ તો હાલ અમદાવાદ છે તે અત્યારે મેઘરાજા મહેરબાન થયા છે અમદાવાદમાં અને કાળા ડિબાંગ વાદળો છે તે ઘેરાયા છે. ગાંધીનગરની વાત કરીએ તો ત્યાં પણ અત્યારે વરસાદની સ્થિતિ બની રહી છે અને આગાહી કરવામાં આવી છે. ગાંધીનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી. ગુજરાત મેં બારિશ રહેગા લેકિન આઇસોલેટેડ પ્લેસીસ મેં મોસ્ટલી રહેગા. આજ ઓર કાલ થોડા બારિશ જ્યાદા હો સકતા હૈ જૈસે મોસ્ટલી આજ મેની પ્લેસીસ મેં ગુજરાત રિજન મેં ઇવન સૌરાષ્ટ્ર કચ્છ મેં ભી મેની પ્લેસીસ મેં લાઇટ ટુ મોડરેટ રેન રહેગા. કહીં એક આધ જગા મેં હેવી રેન ભી હો સકતી હૈ. ઓર કલ કે લીએ સાઉથ ગુજરાત મેં મોસ્ટલી રેન રહેગા ઓર એક આધ જગા મેં હેવી ભી રૂલ્ડ આઉટ નહીં હો સકતા. આજ કે તારીખ મેં બારિશ જ્યાદા રહેગા જિસે દાહોદ, પંચમહાલ, છોટા ઉદયપુર, ઇવન આપકા ખેડા મેં ભી હો સકતા હૈ ઓર અમદાવાદ, સાઉથ અમદાવાદ મેં ભી હો સકતા હૈ ઓર ભાવનગર, બોટાદ મેં હો સકતા હૈ. સૌરાષ્ટ્ર મેં ભી 2-4 ડિસ્ટ્રિક્ટ મેં આઇસોલેટેડ હેવી રેન ભી હોને કા સંભાવના હૈ. કલ સામાન્ય બારિશ કી આગાહી કી ગઈ થી, આજ ભારી બારિશ. હા, અભી એકચ્યુઅલી એક સિસ્ટમ બન ગયા હૈ ઇન્સિટુ કચ્છ કા ઉપર એક સર્કુલેશન બના હૈ ઓર સાઉથ ઇન્ડિયા, સર્ધન ઇન્ડિયા મેં ભી સિસ્ટમ હૈ જિસકી વજહ સે ઉસકા આઉટફ્લો હમારા સાઉથ ગુજરાત, ગુજરાત રિજન તક આ રહા હૈ. વો દો કારણ કી વજહ સે ગુજરાત મેં બારિશ હો રહા હૈ. ઓર ભી એક સિસ્ટમ હૈ જો નોર્ધન પાર્ટ ઓફ ઇન્ડિયા મેં ઉસકા ટ્રફિંગ ભી પાકિસ્તાન, સેન્ટ્રલ પાકિસ્તાન તક આ રહા હૈ. વો સારે 2-3 છોટે છોટે સિસ્ટમ હૈ લેકિન ઉસકા ઇમ્પેક્ટ મેં ગુજરાત કો હેવી રેન દે રહા હૈ. અભી મોસ્ટલી આજ હી રહેગા, કલ રહેના નહીં ચાહીએ. કલ હો સકતા હૈ કે સાઉથ ગુજરાત મેં એકાદ ડિસ્ટ્રિક્ટ હો સકતા હૈ જૈસે ડાંગ, તાપી, નર્મદા યે ડિસ્ટ્રિક્ટ. અગર અમદાવાદ ઓર ગાંધીનગર કી બાત કરે તો કિતને ઘંટે મેં બારિશ કૈસી હો સકતી હૈ? અમદાવાદ ગાંધીનગર મેં જો રેન રહેગા મોસ્ટલી આજ હી રહેગા. આજ ગાંધીનગર મેં ભી મોડરેટ રેન હો સકતા હૈ ઓર અમદાવાદ મેં ભી મોડરેટ રેન રહેગા ઓર હેવી રેન કા ભી રૂલ્ડ આઉટ નહીં હૈ. મોડરેટ સે હેવી હો સકતી હૈ, ના ભી હો સકતે લેકિન મોડરેટ રેન પક્કા રહેગા. મેડમ બારિશ કે ઉપર ક્લિયર હૈ 3-4 ઘંટે રહેગા યા શામ તક રહેગા? શામ તક રહેગા. મેડમ બારિશ કી સીઝન કી યે આખરી રાઉન્ડ માના જા સકતા હૈ? નહીં, હમ એસે નહીં માન સકતે ક્યુંકી હમારા નોર્મલ વિડ્રોલ ડેટ હૈ 15 સપ્ટેમ્બર
15 सितंबर अभी भी टाइम बाकी है, हम ऐसे बोल नहीं सकते कि अभी ये आखिरी राउंड है, अभी आगे भी बन सकती है जैसे आज बना है, इन सीटू सिस्टम बन गया है, इसीलिए अभी बोल नहीं सकते कि ये आखिरी है करके, अभी आखिरी नहीं हो। आगामी 3 कलाक जे रीते भारे वरसादनी आगाही करवामां आवी छे, भावनगर अलग अलग जे विस्तार छे, भरूच, वडोदरा, आणंदमां अने साथे अमदावाद अने गांधीनगरमां पण मध्यमथी भारे वरसादनी आगाही छे, ते सांज सुधी वरसादी सिस्टम छे ते सक्रिय रहेशे तेवी आगाही हवामान विभाग द्वारा व्यक्त कराई छे। વાત કરીશું અમદાવાદની, અમદાવાદના વાતાવરણમાં પણ અચાનક પલટો આવ્યો છે, કાળા ડિબાંગ વાદળોની સાથે વરસાદ વરસવાનું શરૂ થયું છે, શહેરના મોટાભાગના વિસ્તારમાં હાલ વરસાદ વરસી રહ્યો છે, રામોલ, વટવા, જશોદાનગરમાં વરસાદ વરસી રહ્યો છે, પૂર્વ વિસ્તારમાં મોટાભાગના વિસ્તાર એવા છે કે જ્યાં હાલ વરસાદ વરસી રહ્યો છે, એસજી હાઈવે, સેટેલાઇટ અને બોડકદેવમાં પણ વરસાદ છે, પૂર્વ અને પશ્ચિમના મોટાભાગના વિસ્તારો એવા છે કે જ્યાં હાલ સમગ્ર અમદાવાદમાં વરસાદનો છે તે સિસ્ટમ સક્રિય થઈ છે અને ભારે વરસાદ પડી રહ્યો છે, શિવરંજની, ચાંદોડિયા અને વસ્ત્રાલમાં પણ ભારે વરસાદ છે તે અત્યારે પડી રહ્યો છે, સાથે જ ખોખરા, અમરાઈવાડી, હાટકેશ્વર ત્યાં પણ વરસાદ છે તે હાલ પડી રહ્યો છે, તો જે રીતે ભારે વરસાદ હાલ શરૂ છે, અમદાવાદમાં કાળા ડિબાંગ વાદળોની સાથે અંધારપટ જે રીતે છવાઈ ગયું હતું બપોરના સમય અને ત્યારબાદ વરસાદ છે વરસવાનું શરૂ થયું છે અને હાલ મોટાભાગના વિસ્તાર અમદાવાદના એવા છે કે જ્યાં વરસાદ વરસી રહ્યો છે, જે ધીમી ધારે અને જે રીતે ભારે વરસાદ છે તે હાલ વરસવાનું શરૂ થયું છે, અલગ અલગ વિસ્તાર, પૂર્વ વિસ્તારની વાત કરીએ, વસ્ત્રાલ, ખોખરા, અમરેવાડી, હાટકેશ્વરની વાત કરીએ, જશોદાનગર, રામોલ, વટવા આ તમામ વિસ્તાર, પૂર્વ વિસ્તારના નરોડાની વાત કરીએ, તમામ જગ્યાએ હાલ વરસાદ છે તે શરૂ છે, પશ્ચિમની વાત કરીએ તો એસજી હાઈવેમાં વરસાદ શરૂ છે, બોડકદેવમાં વરસાદ શરૂ છે, શિવરંજની ત્યાં પણ વરસાદ ચાલુ છે, ચાંદોડિયાની વાત કરીએ ત્યાં પણ હાલ વરસાદ છે તે પૂરજોશમાં વરસી રહ્યો છે, તો આજ સાંજ સુધી અમદાવાદ અને ગાંધીનગર આ બંને જે વિસ્તાર છે ત્યાં વરસાદ વરસી શકે છે, સાંજ સુધી ભારે વરસાદ છે તે આવી શકે છે, હવામાન વિભાગની આગાહી પણ આજે સામે આવી છે, તો હાલ અમદાવાદની વાત કરીએ તો સમગ્ર અમદાવાદ જે વાતાવરણમાં પલટો આવ્યો છે, પાદરવામાં મેઘો મહેરબાન થયો છે, કારણ કે હવામાન વિભાગે 5 દિવસની આગાહી કરી હતી અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ અમદાવાદમાં વરસાદ જે છે તે વરસી રહ્યો છે, તાજેતરની જ વાત કરીએ તો હવામાન વિભાગે આગામી 3 કલાક જે છે તે અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમથી ભારે વરસાદ થાય તે પ્રકારની આગાહી કરી છે અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં લગભગ છેલ્લા 1 કલાકથી જે કાળા ડિબાંગ વાદળો હતા તે છવાઈ ગયા હતા અને ત્યારબાદ અમદાવાદમાં સાર્વત્રિક જે વરસાદ છે તે વરસી રહ્યો છે, અત્યારે હાલ અમે એરપોર્ટથી શાહીબાગ જવા તરફનો જે રોડ છે ત્યાં ઉપસ્થિત છીએ અને ત્યાં પણ જે વરસાદ છે તે વરસી રહ્યો છે, જોકે જે વરસાદની ગતિ છે તે ધીમી પડી છે પરંતુ લગભગ 1.5 કલાકથી જે વરસાદ છે તે ખૂબ ભારે વરસ્યો હતો, જોકે જેટલા પણ અહીંયાથી લોકો પસાર થઈ રહ્યા છે તેમને હાલાકી ભોગવવાનો વારો તો આવ્યો છે, એક ભાઈ પણ છે કે જે વરસાદમાં પલળ્યા છે અને જે આપણી ગાડીનો છત છે ત્યાં આશરો લઈ રહ્યા છે, ભાઈ શું કહેશો, કેટલા વાગે ઘરેથી નીકળ્યા અને વરસાદ કેવી રીતે નડ્યો? હું લગભગ 10:30 નીકળ્યો હતો ઘરેથી ને રસ્તામાં હનુમાન કેમ્પના મેઇન રોડ પર આવ્યો ત્યારે વરસાદ બહુ ફાસ્ટ ચાલુ થઈ ગયો, એના કારણે હું પલળી ગયો અને મારે બેંકમાં જવાનું મોડું થઈ ગયું, પ્લસ ઠંડક બી થઈ ગઈ સાથોસાથ ને 2 દિવસથી બહુ કડાળ હતો એના કારણે હવે સારું લાગી રહ્યું છે, બિલકુલથી, પણ ભાઈ બી કહી રહ્યા છે કે સારું લાગી રહ્યું છે, ફરી એકવાર જે દ્રશ્યો છે મારા સહયોગી દર્શાવશે કે જે લોકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, વાહન ચાલકો અહીંયાથી પસાર થઈ રહ્યા છે, તેઓ પણ પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખી રહ્યા છે, કારણ કે વિઝિબિલિટી જે છે તે અત્યારે હાલ ઘટી ચૂકી છે અને તેના જ ભાગરૂપે જેટલા પણ વાહન ચાલકો અહીંયાથી પસાર થાય છે તેઓએ પોતાની જે હેડલાઇટ છે તે ચાલુ રાખી છે, કારણ કે બપોરનો સમય છે પરંતુ અત્યારે હાલ સાંજ હોય તે પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં સર્જાયું છે, મહત્ત્વની બાબત છે કે અમદાવાદ સહિત ગાંધીનગર અને તેની સાથે સાથે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર, અરવલ્લી, મહીસાગર, ભાવનગર, અમરેલી, બોટાદ, ભરૂચ, વડોદરા, આણંદ, પંચમહાલ અને છોટાઉદેપુર આ તમામ જે જિલ્લાઓ છે ત્યાં જે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે, 3 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને તેના જ ભાગરૂપે અમદાવાદમાં અત્યારે હાલ ખૂબ સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને લગભગ છેલ્લા 2-4 દિવસથી અમદાવાદીઓ જે બફારાનો અહેસાસ કરી રહ્યા હતા તેઓને પણ અત્યારે હાલ ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે હાલ સમગ્ર અમદાવાદમાં જે પ્રકારથી વરસાદ વરસ્યો છે અને તેના જ ભાગરૂપે વાતાવરણમાં અત્યારે હાલ તો ઠંડક પ્રસરી છે, જી તો જે રીતે વાત કરીએ આપણે અત્યારે હાલ જે રીતે વરસાદ
वरसी रह्यो छे अने अमदावादना वातावरणमां पलटो जे रीते आव्यो छे अने अलग अलग विस्तारों पूर्व विस्तार पश्चिम विस्तारना जे एरिया छे तमाम जग्याए वरसाद हाल वरसी रह्यो छे अने साथे हजी पण आजे सांज सुधीमां एटले के 3 थी 4 कलाक हजी पण जे अमदावाद अने गांधीनगर छे त्यां वरसाद छे તે ભારે વરસાદ અને મધ્યમથી ભારે વરસાદ છે તે વરસી શકે છે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. કે વિચાર્યું નહીં હોય કે આજે આ પ્રકારનો વરસાદ વરસશે, કારણ કે સવારે જે પ્રકારનું વાતાવરણ અમદાવાદમાં હતું ખૂબ જ તડકો અને ગરમી અને બફારાનો અહેસાસ લોકો કરી રહ્યા હતા, પરંતુ બપોર બાદ જે છે તે અત્યારે હાલ વરસાદનું આગમન થયું છે. કાળા ડિબાંગ વાદળો સાથે અત્યારે હાલ આકાશ જે છે તે ભરાઈ ગયું છે. ફરી એકવાર મારા સહયોગી આપણે દ્રશ્યો દર્શાવશે. અત્યારે હાલ અમે જે એરપોર્ટથી શાહીબાગ જવાનો જે રોડ છે ત્યાં ઉપસ્થિત છીએ અને અત્યારે હાલ પણ જે વરસાદ છે તે ઝરમર અહીંયા વરસી રહ્યો છે. પરંતુ સમગ્ર અમદાવાદની વાત કરીએ તો અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ અત્યારે હાલ ખૂબ સારો વરસાદ છે. એસજી હાઈવે વિસ્તારની વાત કરીએ, શ્યામલ વિસ્તારની વાત કરીએ, ત્યાં પણ અત્યારે હાલ જે ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે. પરંતુ 3 કલાકની આગાહી છે કે આગામી 3 કલાક જે મધ્યમથી ભારે વરસાદ જે છે તે વરસી શકે છે અને તેના જ ભાગરૂપે અત્યારે હાલ સમગ્ર અમદાવાદમાં જે વરસાદ છે તે વરસવાની શરૂઆત થઈ ગઈ છે અને જે વાહન ચાલકો છે જો કે પસાર થઈ રહ્યા છે, પરંતુ તેમને પોતાની હેડલાઇટ જે છે તે ચાલુ રાખવી પડી રહી છે. પરંતુ મહત્ત્વની એ પણ બાબત છે કે 5 દિવસની આગાહી હવામાન વિભાગે આપી છે અને જે પ્રકારથી ભાદરવામાં આ વરસાદ વરસ્યો છે, ક્યાંક ક્યાંક બફારાનો લોકો અહેસાસ કરી રહ્યા હતા, પરંતુ આ પ્રકારના વરસાદથી અત્યારે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે, પરંતુ હજુ પણ આગામી 3 કલાક અને આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદ જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ છે ત્યાં વરસી શકે તે પ્રકારની આગાહી કરવામાં આવી છે. જી, આગામી 3 કલાક અને સાથે જ 5 દિવસ સુધી આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા. તેને જ લઈને અમદાવાદ અને ગાંધીનગરમાં હાલ વરસાદ વરસી રહ્યો છે. આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં જે રીતે આંદોલનકારીઓની આપણે વાત કરીએ, 2017ની ચૂંટણીમાં જે 3 મુખ્ય ચહેરા હતા તેમાંથી 2 ચહેરા હાલ ભાજપ પાસે છે અને 1 ચહેરો કે જે કોંગ્રેસ પાસે છે. વાત કરીશું ત્રણેય આંદોલનકારીઓ કે જે હવે રાજકીય ચોખટા છે તેમણે ગોઠવ્યા છે. 2017ની ચૂંટણીની આપણે વાત કરીએ તો તે જે યુવાનો બહાર આવ્યા હતા આંદોલનકારીઓમાંથી તેમાંથી હાર્દિક પટેલની આપણે વાત કરીએ, જિગ્નેશ મેવાણી અને અલ્પેશ ઠાકોર, આમાંથી 2 જે આંદોલનકારીઓ છે તે હાલ ભાજપ પાસે છે, જેમાં અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલ કે જે હાલ ભાજપની સાથે છે અને ભાજપ બંનેને આ વખતે ટિકિટ આપી શકે છે. સાથે જ વાત કરીશું જે રીતે ત્રણેયની વાત કરીએ તો 2022ની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરને રાધનપુર અથવા કલોલથી ટિકિટ મળી શકે છે. સાથે જ હાર્દિક પટેલની વાત કરીએ તો વિરમગામ અથવા ટંકારાથી તેમને ટિકિટ મળી શકે છે. સાથે જ જિગ્નેશ મેવાણીની વાત કરીએ કે જે કોંગ્રેસમાં છે અને તેમણે વડનગરથી કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. તો 2017ની જે ચૂંટણીના જે મુખ્ય 3 આંદોલનકારીઓ હતા તે આ વખતે ચૂંટણી લડી શકે છે અને માંથી 2 આંદોલનકારી ભાજપ પાસે અને 1 કોંગ્રેસ પાસે છે. વધુ માહિતી સાથે સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ જોડાઈ ગયા છે. જી મહીદીપસિંહ, 2017ની ચૂંટણી એની પહેલાંના આંદોલનકારીઓ 3 મુખ્ય આંદોલનકારીઓ આ વખતે ચૂંટણી લડશે, પરંતુ 2 ભાજપ પાસે છે અને 1 કોંગ્રેસ પાસે છે, ત્યારે શું ચર્ચાઓ આવી રહી છે, શું માહિતી આવી રહી છે, કઈ કઈ બેઠક પરથી તમને ચૂંટણી લડાવી શકે છે પક્ષ? હા જી, તમને બિલકુલ માહિતી આપી દઉં. ગુજરાત વિધાનસભાની 2017ની જો વાત કરવામાં આવે તો ચૂંટણી વખતે જે પ્રમાણે આંદોલનો થયા હતા, ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ઠાકોર સમાજ દ્વારા પણ એક આંદોલન ઉભું કરવામાં આવ્યું હતું, પાટીદારોનું આંદોલન ઉભું હતું. જો વાત કરવામાં આવે તો 2 સમાજના ઠાકોર સમાજના જે અગ્રણી નેતા છે અલ્પેશ ઠાકોર તો ભાજપમાં જોડાઈ ચૂક્યા હતા, પરંતુ હમણાં જ થોડા મહિનાઓ પહેલા હાર્દિક પટેલ એટલે કે પાટીદાર આંદોલનના નેતા પણ જોડાઈ ચૂક્યા છે. ખાસ કરીને જે જિગ્નેશ મેવાણીની જો વાત કરવામાં આવે તો એ હાલમાં હજુ પણ કોંગ્રેસમાં છે. ખાસ કરીને જો વાત કરીએ તો બંને નેતાઓ જે ભાજપમાં તો જોડાઈ ગયા છે, તો જેમ આપે કંઈક કીધું એમ કે 2 નેતાઓ તો ભાજપ પાસે છે, 1 છે કોંગ્રેસ પાસે સીટ છે, તો ચોક્કસથી આંદોલનને પૂરું કરવા માટેની પણ એક સ્ટ્રેટેજી ભાજપે નવી અપનાવી છે કે આંદોલન જે નેતાઓ હોય તેમને જ ભાજપમાં જોડી દેવા, તો ચોક્કસપણે આ 2 નેતાઓ તો છેડે છે, પરંતુ હજુ જીગ્નેશ મેવાણી ને કોંગ્રેસમાંથી આપણે ટિકિટ આપવાના છે. ખાસ કરીને જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોરની જો વાત કરીએ તો અલ્પેશ ઠાકોર રાધનપુરથી એમને ટિકિટ આપી શકે છે ભાજપ પક્ષ. હાર્દિક પટેલની જો વાત કરવામાં આવે તો હાર્દિક પટેલને વિરમગામ અથવા ટંકારથી પણ ટિકિટ મળી શકે છે. જી દીપસિંહ, બંને નેતાઓની જે ભાજપ પાસે છે તે બંનેની વાત કરીએ તો 2017માં ઘણું એવું નુકસાન બેઠકોનું ભોગવવું પડ્યું હતું ભાજપે અને ત્યારે આ વખતે ભાજપ પાસે છે,
તો લાગે છે કે તેનો ફાયદો ભાજપને થશે આ વખતે, કારણ કે બંનેના જે નારાજગી પણ છે ઘણા બધા તેમના સમર્થકોમાં અને ઘણા બધા તેમની સાથે પણ છે. ફૂટ જોવા જઈએ બંને જે નેતાઓના સમર્થકો છે તેમાં ફૂટ પણ જોવા મળી રહી છે, ત્યારે ભાજપને આ વખતે કેટલો ફાયદો થશે 2017ની તુલનામાં? ચોક્કસ આ બે નેતાઓ સાથે જેટલા કાર્યકર્તાઓ છે તેનો સીધો ફાયદો તો ભાજપને મળશે, પરંતુ જ્યાંથી તેમને ટિકિટ આપવામાં આવશે ત્યાં ખૂબ જ પ્રચલિત ચહેરાઓ છે, તો ચોક્કસથી પણ એ લોકોની પણ ટિકિટ જોવા મળશે. એ લોકોને જે સીધો લાભ છે આ વખતે ભાજપને મળશે, પરંતુ જેમ આપણે જેમ કીધું એમ કે હવે આ બે નેતાઓ તો ભાજપમાં આવી ગયા છે, એટલે ટૂંકમાં નારાજગી પણ કેટલા વ્યક્તિઓની રહેલી છે, તો ચોક્કસથી એ અંગે નુકસાન પણ થઈ શકે એમ છે, તેના વોટ સીધા કોંગ્રેસને પણ પડી શકે એમ છે. તો ચોક્કસથી લગભગ આમ જોવા જઈએ ટેકનિકલ રીતે તેમના જેટલા કાર્યકર્તાઓ છે જે ભાજપનું જે પ્રમાણે સંખ્યા બળ છે તે પ્રમાણે ચોક્કસ કેટલા સમર્થકો હાર્દિક પટેલને વોટ આપે છે, અલ્પેશ ઠાકોરને વોટ આપે છે અને ભાજપને કેટલો ફાયદો થાય છે તે આગામી ચૂંટણીમાં ખબર પડશે. પરંતુ હાલ ચૂંટણી લડશે કે કેમ અને કઈ બેઠક પરથી ચૂંટણી લડશે તે સત્તાવાર માહિતી જ્યારે સામે આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ હાલની જે માહિતી સામે આવી રહી છે તેમાં અલ્પેશ ઠાકોર કે જેમને ચૂંટણીમાં ટિકિટ અપાઈ શકે છે, જેમાં રાધનપુર અથવા કલોલથી અલ્પેશ ઠાકોરને ટિકિટ મળી શકે છે, હાર્દિક પટેલની વાત કરીએ વિરમગામ અથવા ટંકારાથી તેમને ટિકિટ આપી શકે છે ભાજપ, અને સાથે કોંગ્રેસની વાત કરીએ તો જિગ્નેશ મેવાણીને કોંગ્રેસ વડનગરથી ટિકિટ આપી શકે છે, ત્યાંનો ખૂબ જ પ્રચલિત ચહેરો છે તેના માટે. તો આગામી ચૂંટણીમાં ખબર પડશે કે પ્રજા કોની સાથે છે, કયા આંદોલનકારીની સાથે છે અને કયા પક્ષની સાથે છે. આગળ વાત કરીશું ગાંધીનગરમાં છેલ્લા કેટલાક સમયથી આરોગ્ય કર્મચારીઓ જે હડતાલ પર છે અને તેને જ લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. રાજ્ય સરકારે આરોગ્ય કર્મીઓને આદેશ કર્યો છે અને તમામ જે આરોગ્ય કર્મચારીઓ કે જે હાલ હડતાલ પર છે તેમને ફરજ પર પહોંચવા માટેનો આદેશ કરી દેવામાં આવ્યો છે. ફરજ પર હાજર ન થાય તો આરોગ્ય કર્મીઓની સામે જે નિયમાનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી પણ ચીમકી રાજ્ય સરકારે ઉચ્ચારી છે. આરોગ્ય કર્મચારીઓ સામે જે રીતે નિયમાનુસાર કાર્યવાહી થશે, સરકાર સાથે મંગળવારે મંત્રણા બાદ જાહેરાત કરવામાં આવી હતી. મંગળવારે હડતાળ પૂર્ણ કરવાની પણ જાહેરાત કરવાની કરી હતી. આગેવાનો વચ્ચે સંકલન ન સધાતા હડતાળ છે તે હજી પણ યથાવત રાખી છે. તો સરકાર સાથે મંત્રણા કરી ત્યારબાદ હડતાળ પૂરી કરવાની જાહેરાત પણ કરી, પરંતુ જે આગેવાનો છે તેમના એ આગેવાનો વચ્ચે સંકલન ન થયું અને ત્યારબાદ હડતાલ પુનઃ યથાવત રાખી છે. અને ત્યારબાદ રાજ્ય સરકાર હવે એક્શનમાં આવી છે અને રાજ્ય સરકારે તમામ જે આંદોલનકારીઓ છે જે હડતાલ પર ઉતર્યા છે આરોગ્ય કર્મચારીઓ તમામ લોકોને હાલ આદેશ જાહેર કર્યો છે. વધુ માહિતી સાથે સમજતા મેહુલ દેસાઈ જોડાઈ ગયા છે. જે મેહુલ, આરોગ્ય કર્મચારીઓ કે જે હડતાલ પર હતા સરકાર સાથે મંત્રણા થઈ ત્યારબાદ હડતાળ પૂરી કરવાની જે રીતે જાહેરાત પણ કરવામાં આવી, પરંતુ જે આગેવાનો વચ્ચે ક્યાંક ને ક્યાંક અસંતોષ જોવા મળ્યો અને હાલ હડતાળ યથાવત છે ત્યારે રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે. શું છે વધુ વિગત? હડતાળ પર રહેલા તમામ આરોગ્ય કર્મીઓ છે તેમની વિગતો આરોગ્ય વિભાગે મંગાવી છે. જે તે જિલ્લાની અંદર જે આગેવાનો જે છે આરોગ્ય કર્મચારી મહાસંઘના તેમની વિગતો મંગાવવામાં આવી છે અને તમામ કર્મીઓ જે હડતાળ પર છે તેમને કામમાં પર જોડાવવા માટેના આદેશ કરવામાં આવ્યા છે. જે આંદોલન જે છે તે ઉમેદવારની જાહેરાત મંગળવારે થઈ ચૂકી છે, પરંતુ સંકલન સમિતિ જે છે આરોગ્ય કર્મચારી મહાસંઘની તેને આ બાબતે અસંતોષ દર્શાવ્યો હતો સમાધાન સંદર્ભે અને પોતાની હડતાળ યથાવત રાખવાની જે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે જો આરોગ્ય કર્મીઓ પરત નહીં ફરે કામ પર તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી જે છે તે વિભાગ દ્વારા કરવામાં આવશે. તેવો આદેશ જે છે તે આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવ્યો છે. જી મેહુલ, જે રીતે આદેશ જારી કરવામાં આવ્યો છે ત્યારબાદ જે આરોગ્ય કર્મચારીઓના આગેવાનો છે, રતનસિંહ મોરીની વાત કરીએ, જે અલગ અલગ આગેવાનો છે તેઓ શું કહી રહ્યા છે આદેશ જારી કર્યા બાદ? નહીં, આ સંદર્ભે જે આગેવાનો છે તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમના તરફથી હજુ સુધી આ સંદર્ભે કોઈ પણ પ્રતિક્રિયા નથી આવી. મેહુલ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ. તો જે રીતે રાજ્ય સરકારે અત્યારે આદેશ કરી દીધો છે અને તમામ આરોગ્ય કર્મચારીઓ કે જે હડતાળ પર છે તેમને પુનઃ ફરજ પર હાજર થવા માટે આદેશ કરી દેવામાં આવ્યો છે અને જે પણ જે નિયમો છે તેના અનુસાર કાર્યવાહી પણ કરવામાં આવશે જો ફરજ પર હાજર નહીં થાય તો. સમાચારમાં આગળ વાત કરીએ, લાંબા વિરામ બાદ એકવાર ફરીથી મેઘરાજાએ નર્મદા અને સુરત શહેર સહિત
दक्षिण गुजरात में मेहर वरसावी थी। राजपीपळा में भारे पवनों तोफान और वीजळीना कड़ाका भड़ाका साथ धोधमार वरसाद शुरू थता लोकोए भारे उकळाटमांथी राहत अनुभवी हती। तो बीजी बाजु सूरत में पण मेघराजाए मोड़ी रात थी बेटिंग शुरू करी हती, जेने पगले शहरना अनेक रस्ता पर पाणी भराया हता। રાજ્યમાં ફરીવાર વરસાદી માહોલ સર્જાયો છે, તેમાં કરજણનગર તેમજ તાલુકામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે। અસહ્ય ઉકળાટ બાદ મેથી, કોઠાવ, કુરાલ, સીમડી, દેરોલ સહિતના ગામોમાં વરસાદ થયો હતો, તેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી। રાજ્યમાં ફરી એકવાર મેઘરાજાની સવારી આવી પહોંચી છે, જેમાં છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો હતો। જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં ક્યાંક ધીમી ધારે તો કોઈક જગ્યાએ ધોધમાર વરસાદ પડ્યો હતો। જિલ્લાના બોડેલીના જબુગામ વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો હતો। વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી ફરી વળ્યા હતા। તો રાત્રિથી અસહ્ય ગરમીને લઈને લોકો પરેશાન હતા, જોકે વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી રાહત મળી છે। પાકિસ્તાનમાં થયેલ અતિવૃષ્ટિની અસર ગુજરાતના કચ્છ સુધી થવા પામી છે। પાકિસ્તાનમાં થયેલી અતિવૃષ્ટિની અસર કચ્છના રણમાં જોવા મળી છે, અને જેમાં ધોળાવીરા ખાવડા માર્ગ પર પાણી ફરી વળ્યા હતા। વરસાદી પાણીને લઈને અનેક જગ્યા પર માર્ગો છે તે ધોવાયા હતા, તો વળી વધુ પાણીના કારણે રણ દરિયામાં ફેરવાયું હોય તેવો નજારો પણ જોવા મળ્યો હતો। હવામાન નિષ્ણાંત અમલાલ પટેલે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। તેમના મત મુજબ બંગાળના ઉપસાગરમાં બીજું વહન શરૂ થવાની તૈયારી છે। 6-8 સપ્ટેમ્બર દરમિયાન વરસાદનું બીજું વહન શરૂ થશે, તેથી 11 અને 12 સપ્ટેમ્બરે ગુજરાતમાં ફરીથી વરસાદ પડવાની શક્યતા છે। તેમણે આવી પણ આગાહી કરી છે કે નવરાત્રિના સમયમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થશે। તેમણે કેટલાક સંકેતોના આધારે દક્ષિણ ભારતમાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં વાવાઝોડાની શક્યતા હોવાની આગાહી પણ કરી હતી। હજુ પણ વરસાદના યોગ છે, હમણાં સપ્ટેમ્બર શરૂઆતમાં વરસાદ થોડા ઝાપટા પડ્યા પછી લગભગ બંગાળના ઉપસાગરમાં બીજું એક વહન શરૂ થવાની તૈયારીમાં છે, અને આ વહન 6-8 થશે, એટલે 11-12 તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદ થવાની શક્યતા છે। ત્યારબાદ 11-20 બંગાળના ઉપસાગરમાં બીજું વહન શક્ય થતાં 12-13 આ તારીખમાં વધુ વરસાદ થવાની શક્યતા છે। હજુ બંગાળના ઉપસાગરમાં અન્ય પણ વહન શરૂ થવાની તૈયારીમાં છે। ત્યારબાદ લગભગ 22-23 ઓક્ટોબર આસપાસ પણ એક વહન શરૂ થવાની તૈયારીમાં છે, એટલે આ વખતે ઉત્તરાપુરી બંગાળના વહન ઉપસાગરમાં વહન શરૂ થતાં વરસાદ શરૂ થશે। નવરાત્રિના દિવસોમાં વરસાદ થોડો ભિન્ન ભિન્ન ભાગોમાં ચાલુ રહેશે, કારણ કે હસ્ત નક્ષત્ર સંજોગ્યું નથી, પરંતુ જ્યાં વરસાદ પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડશે। ત્યારબાદ ઓક્ટોબર માસમાં લગભગ 10 ઓક્ટોબર આસપાસ પણ વરસાદ થવાની શક્યતા રહેશે। પૂનમના દિવસે જો વાદળ ચંદ્ર શ્યામ વાદળોમાં દેખાતો હોય છે આખી રાત, તો સમુદ્રમાં ભારે વાવાઝોડું ફૂંકાશે, એટલે આ વખતે લગભગ સપ્ટેમ્બર ઓક્ટોબરમાં વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે, અને ઓક્ટોબર નવેમ્બરમાં દક્ષિણ ભારતમાં મારફાર વાવાઝોડાની પ્રક્રિયા શરૂ થશે અને ભારે વરસાદ થવાના સંજોગો રહેશે। તો હાલ સમાચારમાં બસ આટલું જ, વધુ સમાચાર માટે જોતા રહો નિર્વાણ ન્યૂઝ। નમસ્કાર।